આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે બ્યુટી કલ્ચર ગ્રુપ અંતર્ગત બેઝિક કોસ્મેટોલોજી હું તમને આજે સાડી ડ્રેપિંગનું થોડું માર્ગદર્શન અને તાલીમ દઈશ. હવે સાડી ડ્રેપિંગ એટલે કે સાડીને કઈ રીતે પહેરવી. હવે આપણું કલ્ચર એ રીતનું છે કે સાડી જુદા જુદા દેશ પ્રમાણે જુદી જુદી રીતે પહેરવામાં આવે છે, કે જેમ કે દક્ષિણમાં હોય તો દક્ષિણી સાડી પહેરવામાં આવે છે, કન્નડમાં હોય તો કન્નડ સાડી પહેરવામાં આવે છે, મહારાષ્ટ્રીયન હોય છે એ મરાઠી સાડી પહેરે છે, એ જ રીતે આપણે ગુજરાતી લોકો હોય છે તો ગુજરાતી સાડી પહેરે છે. એ જ પ્રમાણે બ્રાઇડ માટે અલગ અલગ સાડીઓ હોય છે, કે જેમ કે અમુક અત્યારે બ્રાઇડ છે એ ચોલીનો પસંદ કરે છે, પણ અમુક બ્રાઇડ હોય છે એ ગુજરાતી સાડી છે, કંદોરો સાડી છે, દેવદાસ સાડી છે, વેરિએશન સાડી છે, એ પ્રમાણે જુદી જુદી સાડીઓની પસંદગી કરતી હોય છે. આપણા આજના જમાનામાં તમે જોશો કે અત્યારે કોઈ સાડીમાં કોઈ માનતું નથી, તેમ છતાંય બ્રાઇડ માટે સાડી એક મહત્ત્વની વસ્તુ છે, કે કારણ કે બ્રાઇડ જ્યારે તૈયાર થાય છે ત્યારે ચોલીમાં કે બીજા કોઈ ડ્રેસમાં એ સારી નથી લાગતી, એના માટે એક સાડી જ એક સરસ ચોઈસ હોય છે. તો એમાં એ દેવદાસ, મોસ્ટ ઓફ અત્યારે દેવદાસની ફેશન ચાલે છે કે દેવદાસ સાડી પહેરે છે, અને તેમ છતાંય જો એને એ ન મજા આવે તો એમાં એ છે ને વેરિએશન સાડી પસંદ કરી શકે છે, અથવા તો કંદોરો સાડી એ પ્રકારની સાડી છે કે તમે એને ગુજરાતી ગણી શકો, પણ ગુજરાતીમાં છે એ એક પલ્લું છે એ ઉપરનો સાઈડ આવે છે, અને કંદોરામાં છે એ પલ્લું છે એક ઢીંચણથી નીચેની સાઈડ આવે છે, એટલે બંનેમાં એટલો જ તફાવત છે. આમ સાડી સેમ જ આવે છે. એ જ પ્રમાણે મરાઠી સાડી છે તો મરાઠી સાડી એ ધોતી સ્ટાઇલમાં હોય છે, અને કન્નડ પણ એ રીતની જ હોય છે. હવે દક્ષિણી સાડીમાં છે એને પલ્લું આપણે ડાબી સાઈડ. હવે એમાં એવું હોય છે કે સાડી કઈ રીતે પહેરવી. હવે સાડીમાં ગુજરાતીમાં હોય તો પાટલી કઈ સાઈડ પાડવી એ તમને જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતી સાડી પહેરીએ છીએ તો આપણે જમણી સાઈડ એનો પલ્લું આવે છે, અને પાટલી પણ જમણી સાઈડની જ હોવી જોઈએ. એ જ પ્રમાણે દક્ષિણી સાડી આપણે પહેરતા હોઈએ છીએ તો દક્ષિણી સાડીમાં આપણો પલ્લું ડાબી સાઈડ આવે તો એની પાટલી જે પડે છે એ ડાબી સાઈડે જ પડવી જોઈએ. અમુકને આનું જ્ઞાન હોતું નથી. અમુક ગુજરાતી સાડી પહેરતા હોય છે તો ગુજરાતી સાડીનો પટ્ટું ભલે એનો જમણી સાઈડ આવે છે પણ પાટલી એની ડાબી સાઈડ જતી હોય છે, તો એ યોગ્ય નથી. એ જ પ્રમાણે દક્ષિણી સાડી પહેરતા હોય છે તો એમાં પણ એવું બની શકે છે. એટલે પહેલાં તો સાડીનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. હવે આપણે સાડી જ્યારે પહેરતા હોઈએ છીએ તો સાડીની પસંદગી પહેલાં જરૂરી છે, કે જ્યારે કોઈ પ્રસંગમાં આપણે જાતા હોઈએ, કોઈ લગ્ન પ્રસંગમાં જાતા હોઈએ તો સાડી એવી પસંદ કરો કે જે ત્યાં આપણને કોઈ જોઈ શકે તો કોઈ જાણી શકે, એ પ્રમાણે તમે સાડી ચોઈસ કરી શકો છો. કે જેવી કે કોઈનો પલ્લું ભરેલો હોય, મેરેજમાં તમે જાતા હોય તો પલ્લું એવો ભરેલો હોય, ગોલ્ડન કોપર એવા વર્કથી તમારી સાડી સારી ઓલી કરેલી હોય તો જ તમે સારા લાગશો ત્યાં. હવે તમે મેરેજમાં જાતા હોય અને સિમ્પલ સાડી પહેરીને જાઓ તો એ યોગ્ય નથી. એ જ પ્રમાણે સાડીની પસંદગી કરવી બહુ જરૂરી હોય છે. તો આપણે જોશું કે પીપીટીમાં જોશું કે સાડીની પસંદગી. હવે આપણો પહેલો જે છે એમાં તમે જોશો કે દક્ષિણી સાડી પહેરાવતો એક પોઝ છે. એમાં તમે જોશો કે પહેલા પોઝમાં છે એક પાટલી પાડે છે, અને બીજા પોઝમાં છે એ એક પલ્લુનો છે ને એ છેડો નાખવાનો એક સાડીનો પકડી રહી છે, અને બીજા સાઈડમાં પાછળથી સાઈડથી રેપ કરે છે. ચોથા સ્ટાઇલમાં તમે જોઈ રહ્યા છો કે પાટલીને છે એ ખોસે છે, અને પાંચમા સ્ટાઇલમાં તમે જોશો કે પાટલીને પાડીને આગળની સાઈડ ગોઠવે છે. એ જ પ્રમાણે છઠ્ઠામાં તમે જોશો કે પિનઅપ કરે છે, સાતમામાં તમે જોશો કે આગળની સાઈડે એ પાટલીને જે પિનઅપ કરવાનું છે ત્યાં એ સરખી રીતે એનો પિનઅપ કરી રહી છે, અને આઠમામાં તમે જોશો કે એનો પલ્લું છે એ દક્ષિણી ટાઈપમાં છૂટો મૂકી દીધો છે અને દક્ષિણી સાઈડ એની તૈયાર થઈ ગઈ છે. હવે નેક્સ્ટમાં જોશો, આ જે ઉપરની સાડી છે વેરિએશન સાડી છે. આ રીતની સાડી અત્યારે બ્રાઇડલ તૈયાર થાય ત્યારે આ રીતની સાડી પહેરતી હોય છે. આ સાડીમાં તમે જોશો તો આ સાડીમાં તમારો પલ્લું ભરેલો હોવો જરૂરી છે, કારણ કે પલ્લુંનો જે આગળનો ભાગ છે એ ગેટઅપમાં આવશે તમારે, અને જે કિનારી છે બોર્ડર એ બોર્ડર પણ તમે આવશે. તો આ સાડી તમે જોશો તો આ સાડી બ્રાઇડમાં અત્યારે ફેમસ છે. એના પછીની સાડી છે, આ વેરિએશન સાડી છે. આ સાડીમાં તમે જોશો તો આમાં પણ એ રીતનું છે કે તમે પ્લેન સાડી લેશો એનો વાંધો નથી, પણ તમે જે બોર્ડરમાં જે ભરેલું હશે તો જ આ સાડીનો ગેટઅપ આવશે. આ સાડીમાં તમે જોશો કે પ્લેન સાડી છે પણ એનો બોર્ડર કેટલો ભરેલો છે, તો એ ભરેલા બોર્ડરના કારણે એની પાટલી છે, એનો પલ્લું છે, એ બધું સેમ મેચ થઈ જાય છે, અને આ સાડી પરફેક્ટ લાગે છે. એ જ રીતે આ છે મરાઠી સાડી. હવે મરાઠી સાડીમાં તમે જોશો કે મરાઠી સાડી છે એ ધોતી સ્ટાઇલ સાડી છે, અને એમાં દક્ષિણી પણ નાખવામાં આવે છે. આ સાડીમાં તમે જોશો ને તો એ સાડી પાછળની પાટલી પણ પાડવામાં આવે છે અને આગળ પણ પાટલી પાડવામાં આવે છે, એમ બે સાઈડથી પાટલી પાડવામાં આવે છે. એના બાજુની સાડી છે એ પણ મરાઠી જ છે. એ સાડીમાં તમે જોશો કે પાછળ તમે જોશો તો પાટલી પાડેલી છે, અહીંયા પલ્લું પિનઅપ કર્યો છે, અને આગળની સાઈડ પણ એ ધોતી સ્ટાઇલ પહેરેલી છે. એના પછીમાં તમે જોશો
तो राउंड रेप साड़ी है, आज साड़ी है राउंड रेप कहवाय छे। आ राउंड रेप में तमे सौ प्रथम एम एक आगळनी साइड थी पाछळनी साइड सुधी साड़ी ने पिनअप करवामां आवे छे अने त्यार पछी एनी पाटली पाड़वामां आवे छे। हवे आ पाटली पाड्या पछी एनो जे भाग जे छेड़ो होय छे पहेलो एने फक्त एक वक्त रेप करी अने बीजी वक्त रेप करवामां आवे छे। हवे जे छेड़ानो भाग वध्यो छे એ ગુજરાતી સાડીની જેમ જમણી સાઈડ નહીં પણ ડાબી સાઈડ એનો છેડો રાખવામાં આવે છે। આ તમારી થઈ ગઈ રાઉન્ડ રેપ સાડી। આ સાડી છે એ સાડી ફક્ત સ્લિમ બોડીના હોય એ છોકરીઓને સારી લાગે, બીજા જેની બોડી વધુ હોય એને સારી લાગતી નથી। અને આ સાડી મોસ્ટ ઓફ જ્યાં બેસી રહેવાનું હોય એવી જગ્યાએ આ સાડી પહેરવામાં આવે છે, કારણ કે આ સાડી એકદમ ફિટ હોવાથી ચાલી શકવામાં થોડી પ્રોબ્લેમ થાય છે। એટલે આ સાડી તમે ક્યાંક ઓકેશનલમાં ગયા હોય તો એ ખાલી બેસવાનું હોય તો તમે આ સાડી પહેરી શકો છો। એના પછીની સાડી છે કન્નડ। આ સાડીમાં તમે જોઈ શકો છો કે આ સાડીમાં આગળથી ધોતી સ્ટાઇલ છે અને પાછળથી ફક્ત એક રાઉન્ડ શેપમાં જ લીધું છે અને દક્ષિણી નાખીને એને છેડો આગળ લઈ લીધું છે। આ છે કન્નડ સાડી। આ તમે જોઈ રહ્યા છો તો ચોલીવીસ સાડી છે। આગળ તમે જોશો તો એનો ભાગ છે એ મચ્છી આકારનો છે અને એમાં તમે જોશો કે ચોલીનો જે ભાગ હોય છે એ નીચેની તરફ આપણે આગળથી ખુલ્લો હોય છે। આમાં તમે જોઈ શકો છો કે આગળથી એ ભાગ ખુલ્લો છે અને આ સાઈડથી એને પાટલી નાખી છે। આ છે ચોલી વિથ સ્ટાઇલ અને આ છે કંદોરો સ્ટાઇલ સાડી છે। આ તમે જોશો કે આ બ્રાઇડમાં આ પણ અત્યારે પ્રખ્યાત છે। આ તમે જોશો કે ગુજરાતી એને ગુજરાતી પહેરી છે પણ એનો જે પલ્લુ હોય છે એ બહુ લાંબો હોય છે અને એ જ આનો આમાં જે પલ્લુ હોય છે એનો ગેટઅપ આવવા માટે તમારે આમાં ફૂલ એને છે ને એમ્બ્રોઇડરી કરેલી સાડી હોવી જોઈએ, તો જ તમારે અહીંયા કંદોરો પડશે। આ તમે સાઈડમાં જોઈ રહ્યા છો કે અહીંયા કંદોરો પડે છે। આ સાડીમાં તમે આગળનો ભાગ છે એ ઘૂંટણથી છેક નીચે લેશો તો જ આ કંદોરો સાઈડમાં આવશે। એટલે આ છે કંદોરા સ્ટાઇલ સાડી। હવે પછી તમે જોશો કે આ ઉપરની છે એ મરાઠી જ છે, આમાં છે ને ધોતી સ્ટાઇલ સાડી છે અને આમાં પર્પલ કલર વધારે સૂટ થાય છે। આ લોકો ગણેશ સ્તુતિ હોય કે એ સ્તુતિમાં આ લોકો મોસ્ટ ઓફ મરાઠી સાડી પહેરતા હોય છે। એના પછીની છે દેવદાસ સાડી। આ તમે જોઈ રહ્યા છો આ સાડી દેવદાસ છે, આમાં ફક્ત ને ફક્ત પાટલી પાડી ગુજરાતી ટાઈપમાં પાટલી પાડી અને પાછળથી છેડો આગળ લાવીને એ છેડાને પિનઅપ કરી અને પાછળથી ગુજરાતી સ્ટાઇલમાં આગળ પિનઅપ કરવાનો છે, એમાં પાટલી પાડવાની છે। આ એક વેરિએશન ટાઈપની સાડી છે અને આ છે એક સિમ્પલ ગુજરાતી સાડી છે। ગુજરાતી સાડીમાં આનો પલ્લું છે એકદમ શોર્ટ નાખવામાં આવ્યો છે અને આ એક ગુજરાતી સાડી છે અને બાજુવાળી પણ એ પણ ગુજરાતી છે, એમાં એનો પલ્લું ખુલ્લો રાખવામાં આવે છે, આમાં એનો પલ્લું પિનઅપ કરવામાં આવે છે જ્યારે આમાં પલ્લો ખુલ્લું રાખવામાં આવે છે। હવે એના પછીની છે દક્ષિણી સાડી। એ તમે આગળ જોઈ ગયા કે દક્ષિણી સાડીમાં અમુક લોકો અહીંયા પિનઅપ કરતા હોય છે કે જ્યારે કોઈ મેરેજમાં જતા હોય તો એ સાડીનો પલ્લો ખુલ્લો રાખે છે, જ્યારે કોઈ યુવતી છે એ જોબ કરતી હોય અથવા તો મેરીડ હોય તો એ બધી યુવતી પટ્ટો ખુલ્લો નથી રાખતી પણ અહીંયાથી પિનઅપ કરતી, અહીંયાથી પાટલી પાડીને એ પિનઅપ કરવામાં આવે છે। એ જ રીતે બાજુવાળી સાડીમાં આ સાડી છે એ જ આ સાડી છે, એમાં જુઓ પિનઅપ કરેલો પલ્લું છે, આ સાડીમાં ખુલ્લો પલ્લું છે અને આ સાડીમાં પિનઅપ છે, આ દક્ષિણી સાડી છે। આ છે ટ્યુટોરિયલ સાડી। આમાં તમે જોશો કે આ સાડીમાં પ્લેન પોત છે, એમાં પ્લેન સાડી છે, એમાં ફક્ત ને ફક્ત એક પાઇપિંગ નાખેલી છે કે લેસ નાખેલી છે, બસ એનાથી આ ગેટઅપ આવ્યો છે, આમાં આ સાડીમાં કાંઈ નથી। એમાં ફક્ત ને ફક્ત જે દક્ષિણી સાડી પહેરવામાં આવે છે એ સાડી સેમ એ જ કન્ડિશન છે, અહીંયાથી ડાબી સાઈડથી લઈને પાછળ પિનઅપ કરીને આગળ સાઈડથી ગુજરાતી સાઈડમાં એનો પટ્ટો નાખવામાં આવે છે, એ રીતે તમે આનો ગેટઅપ જોઈ શકો છો। હવે આગળ આપણે વિડીયો જોશું, હવે તમે બેંગાલી સાડીનો વિડીયો જોશો, એમાં તમે જોઈ શકો છો કે પહેલાં છે ને આમાં તમે ચણિયું પહેરવાની જરૂર પડતી નથી, અંદર તમે ઇનર ના પહેરો તો પણ ચાલે છે અથવા તો તમે શોર્ટ સ્કર્ટ પણ પહેરી શકો છો, એમાં તમે પહેલાં બે છેડાની ગાંઠ વાળવાની હોય છે અને ત્યાર પછીનો જે આગળનો પહેલો છેડો છે એ પગની સાઈડથી પાછળ લઈ જવાનો હોય છે કે જેથી કરીને આગળ ધોતી સ્ટાઇલ પડે, એ તમે જોઈ શકો છો। હવે એ જ તમે જે પાછળ પટ્ટો લીધો છે એની તમારે પાટલી વાળવાની હોય છે અને એ પાટલી પાછળ ખોસવાની હોય છે કે જેથી કરીને બંગાળીનો ઓલો ગેટઅપ આવે ધોતી સ્ટાઇલનો। હવે એ જ રીતે આગળમાં જે તમે ગાંઠ મારી હતી એ પલ્લુનો, એ પલ્લું ખુલ્લો હોય છે, એ પલ્લુની પાટલી પાડીને જેટલો તમારા સાડીનો ભાગ હોય, જેટલો તમારે એને પહોળાઈ હોય લંબાઈ હોય એ પ્રમાણે એની પાટલી પાડવામાં આવે છે અને ત્યાં ખોસવામાં આવે છે
આ સાડીમાં 7 વાળની સાડી અને 9 વાળની સાડીની જરૂર પડે છે, જ્યારે બીજા બધામાં 6 વાળની સાડીની જરૂર પડે છે. પાટલી વાળ્યા પછી જે છેડો વધે છે એ છેડાને પાછળ પિનઅપ કરીને આગળ દક્ષિણી ટાઈપ નાખવામાં આવે છે. જો તમારે પિનઅપ કરવું હોય પાટલી પાડીને તો તમે પિનઅપ કરી શકો છો, આમાં પિનઅપ કરે છે, તમે જોઈ શકો છો. આ પાટલી તમે નાની પણ કરી શકો છો, અત્યારની ફેશન પ્રમાણે નાની પાટલી હોય છે. આ તમે જોઈ બંગાળી સાડી, આને ધોતી સ્ટાઇલ પણ કહેવામાં આવશે. હવે આપણે બીજો વિડીયો જોશું. આ સાડી પહેરેલી તૈયાર છે, એ તમે જોઈ શકો છો. હવે તમે જોશો કે સાડીને જમણી સાઈડથી ખોસવામાં આવે છે. પહેલા આગળની સાઈડથી એ જ રીતે સાડીને પાછળની સાઈડ પણ ખોસવામાં આવશે. હવે પાછળની સાઈડ આ એક સ્ટેપ પૂરો થયો ખોસવાનો. હવે ફરીથી બીજો રાઉન્ડ સ્ટેપ છે, ફરીથી અને એમ જ ખોસવાની છે. જે પહેલા રાઉન્ડમાં ગોઠ્યું હતું એમ જ એ રીતે જ બીજી વખત એને સાડીમાં ખોસવામાં આવશે. ફરતે કોરે એને ગોઠવવાની છે. ફરતે કોર સાડી ખોસ્યા પછી આગળની સાઈડ ખોસવી પડશે, જે નાભીની બાજુની સાઈડ સુધી ખોસવામાં આવે છે. હવે એનો આગળનો જે પલ્લું છે એની પહેલાં પાટલી પાડવામાં આવશે. એ પાટલીને દક્ષિણીમાં જેમ નાખીએ એ પ્રમાણે નાખવામાં આવશે. જેટલો પટ્ટો રાખવો હોય એટલી સાઇઝ રાખવી, પાછળ તમે વધુ પટ્ટો રાખવા માગતા હોય તો વધુ નીચે રાખવું. લાંબી યુવતી અને લાંબો પટ્ટો સારો લાગે છે. ફરીથી પાટલી પાડીને તમે પાટલી નાના મોટી પાડી શકો છો, એ તમારી ઈચ્છા પર ડિપેન્ડ છે. એક વડ લેતા જાઉં, એ જ પ્રમાણે બીજું, એ જ પ્રમાણે ત્રીજું, એમ સાડીની પહોળાઈ પ્રમાણે પાટલી વાળતા જાઉં.
હવે પાટલીને સરખી ગોઠવીને ડાબી સાઈડ જ્યાં સુધી સાડીની પાટલી કમ્પ્લીટ ના આવે ત્યાં સુધી એને ગોઠવવું જ પડે છે. હવે ડાબી સાઈડ એને ગોઠવવામાં અને ત્યાર પછી એક છેડો જમણી સાઈડથી ડાબી સાઈડ પહેલાં પિનઅપ કરવામાં આવે છે. પાટલી જે પ્રમાણે પાડી છે એ પ્રમાણે તેને સેટ કરવું પડે છે. ડાબી સાઈડ સેફ્ટી પિનથી પિનઅપ કરવામાં આવે છે. તમે એ પટ્ટો ખુલ્લો પણ મૂકી શકો છો. હવે પાટલી સરખી કરીને એક છેડો જમણી સાઈડથી પાછળથી આગળની સાઈડે નાભીની બાજુમાં પિનઅપ કરવામાં આવે છે અને સેફ્ટી પિનથી પિનઅપ કરવામાં આવે તો એ વારે ઘડીએ છેડો નીકળી જતો નથી. હવે જે વચ્ચેનો ભાગ વધ્યો છે એ ભાગની સાડીની લંબાઈ પ્રમાણે પાટલી પાડવામાં આવે છે. પાટલી બધી સેમ જ હોવી જરૂરી છે કારણ કે જો સેમ ન હોય તો એ ગેટઅપ સારો આવતો નથી. ઊંચા નીચી પાટલી ના હોવી જોઈએ. પાટલીનું સરખું સેટિંગ કરીને ત્યાં તમે પિનઅપ પણ કરી શકો છો. પિનઅપ કર્યા પછી સાડીને ડાબી સાઈડ પાટલીને ગોઠવવામાં આવે છે કારણ કે ડાબી સાઈડ પલ્લું છે. હવે ત્યાં એને ખોસવામાં આવે છે. પાટલી મીડિયમ રાખવામાં આવે છે. પાટલી પિનમાં તમે કંઈ પણ ડેકોરેશન કરી શકો છો પાટલી પિન વડે. પાછળ પણ તમે પિનઅપ કરી શકો છો પાટલી ગોઠવીને.
पाटली सीधी ज आवी जोईए समांतर। आ थई गई ट्यूटोरियल साड़ी तैयार, तमे जोई शको छो। हाँ तो मारो साड़ी ड्रेपिंगनो टॉपिक हवे पूरो थाय छे। तमे मने सांभळ्या बदल खूब खूब आभार। नमस्कार।